ભુજના જર્જરિત કૃષ્ણા પાર્ક એપાર્ટમેન્ટને ખાલી કરવા મુદ્દે નોટિસ પાઠવાઈ. સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. ભુજ શહેરના સરપટનાકા વિસ્તારમાં આવેલ કૃષ્ણા એપાર્ટમેન્ટ જે ભૂકંપમાં જર્જરિત હાલતમાં છે, જેનું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા બાદ આ મકાન ભયજનક હોવાથી કલેક્ટરશ્રીના આદેશથી ભુજ નગરપાલિકા દ્વારા આ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને આ લોકોને જે સ્થાનિકો છે તેઓની રજૂઆત બાદ આ લોકોને વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું. તેમજ સ્થાનિકો દ્વારા અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અપાય તેવી માંગ કરાઈ હતી. સરપટનાકા વિસ્તારમાં આવેલું આ કૃષ્ણા એપાર્ટમેન્ટ જે ભૂકંપ વખતે ભયજનક જાહેર કરવામાં આવે છે, એનો એક પ્રશ્ન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રીના ફોરમમાં ચાલે છે. ગોવિંદભાઈ નાથાભાઈ પટેલ મિર્ઝાપુરવાળા અરજદાર તરફથી જે રજૂઆત ફરિયાદ કરવામાં આવેલી છે તેના અનુસંધાને આ જર્જરિત મકાનને ઉતારી લઈ ભયજનક હોય લોકોને અન્યત્ર ખસેડી અને એમને સલામત રાખવા માટેની નગરપાલિકા અધિનિયમ 1983 કલમ 182 પ્રમાણે અમે એમને નોટિસ જાહેર કરેલું છે કે તમે આ સ્થળથી ભયજનક હોય તેને થોડી દૂર કરી અને અહીંથી અન્ય જગ્યાએ સલામત સ્થળે રહેવા જવું એ માટેની કાર્યવાહી કરવા માટે નોટિસ આપ્યા પછી લોકોને આજે રૂબરૂ મળી આજરોજ પણ સ્વાગત કાર્યક્રમ હતો તેની અંદર થયેલી સૂચના પ્રમાણે અને ખરેખર નગરપાલિકામાં ભયજનક મિલકત હોય એમાં રહેતા લોકોના જાનમાલને નુકસાન ન થાય એને તકેદારી રૂપે અમે કામગીરી કરવા જઈ રહ્યા છીએ. લોકોને રૂબરૂ મળી અને અહીંથી સલામત સ્થળે લોકો તરફથી જે કંઈ રજૂઆતો કરવામાં આવી રહી છે તે અમને સોમવાર સુધીમાં એ લેખિતમાં એમની રજૂઆતો આપશે. એ રજૂઆતો જોતાં એમના જે કંઈક પણ પ્રકારના જે કંઈ એના હક હિતો છે એને ધ્યાનમાં રાખીને એક તરફી નહીં પરંતુ સર્વગ્રાહી લોકોને સાથે રાખીને લોકોને આપણે સલામતી પૂરી પાડવી, લોકોને કઈ રીતના કઈ પ્રકારે એમને વ્યવસ્થા કરવી એનું પણ એક આયોજન અમે કરશું. કારણ કે આ બાબત એક તરફી ન હોઈ શકે, ભયજનક બિલ્ડિંગ હોવા છતાં એમાં રહેતા લોકો સલામત રહે એને પ્રાધાન્ય આપવા અમે એક મુખ્ય બાબત છે. એમ છે કે ભૂકંપ વખતે પણ બિલ્ડિંગ જાગૃત થઈ ગયેલી અને એનો તોડી પાડવાનો જાહેરનામો પણ પડેલો, કયા કારણસર ન તૂટી એ અમને ખબર નથી. પછી અમે લોકો એને થોડું ઘણું રિપેરિંગ કરી અને એમાં રહેવા માટે હજી પણ એમાં રહીએ છીએ હમણાં. અને હમણાં 3 દિવસ પહેલાં નગરપાલિકાવાળા અહીંયા આવી અને ઘરોઘર નોટિસ લગાડી ગયા હતા કે 7 દિવસની અંદર મકાન ખાલી કરી અને જવું. પણ અમારું કહેવું એમ છે કે અમે ઓનર છીએ, અમે ક્યાં જશું રહેવા માટે? સરકારશ્રી અમને ક્યાં પણ રિલોકેશન સાઇડમાં પ્લોટ ફાળવી દે તો અમે અમારું મકાન ખાલી કરીને ત્યાં રહેવા જવા તૈયાર છીએ. પણ અમે કાયદેસરના મકાનમાં રહીએ છીએ તો અમને ક્યાંક પણ વિકલ્પ ફાળવી દે. ચીફ ઓફિસર સાહેબ આજે આવેલા છે, ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે. ચીફ ઓફિસર સાહેબે અમને લેખિતમાં માંગ્યું છે, અમે સોમ મંગળવાર સુધી લેખિતમાં બધા જણા જઈ જશું. અમે અમારા વિકલ્પની વ્યવસ્થા ક્યાં કરવી શું કરવી એ સાહેબે પણ અમને હૈયા ધારણા આપી છે તો અમે એ માટે તૈયાર છીએ જેમ સાહેબે.